हेलो एवरीवन। तो आज ना वीडियो लेक्चर नी अंदर आपणे 6th सेम डिप्लोमा सिविल इंजीनियरिंग नी अंदर आवतो एक सब्जेक्ट એટલે કે મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર્સ અને આ સબ્જેક્ટ ના જીટીયુ ના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે રિપેર ઓફ સ્ટોન મેશનરી એટલે કે પથ્થરથી બનેલી જે દિવાલો છે એની અંદર કોઈ પણ પ્રકારની ખામી ઉદ્ભવે તે ખામીને રિપેર કરવા માટેની જે અલગ અલગ મેથડો છે એ આપણે આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ। હવે જો આજના લેક્ચરના એ ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેમાં સૌપ્રથમ જોશું મેકિંગ થ્રુ બોન્ડ એટલે કે કોઈ પણ સ્ટોન મેશનરી હોય એની અંદર રિપેર વર્ક કરવા માટે અથવા તો એની મજબૂતાઈ આપવા માટે જો થ્રુ બોન્ડ મૂકવામાં આવે એ જે મેથડ છે આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું। ત્યાર પછી જોશું કનેક્શન બિટવીન સ્ટોન વોલ્સ એટલે કે બે સ્ટોન વોલ હોય એની વચ્ચે કયા પ્રકારનું કનેક્શન મૂકવું જોઈએ જેના કારણે સ્ટોન મેશનરી મજબૂત બને એ આપણે સેકન્ડ મેથડની અંદર જોશું। ત્યાર પછી થર્ડ મેથડની અંદર રેન્ડમ રૂબેલ મેશનરી વોલ એટલે કે રેન્ડમ રૂબેલ મેશનરી વોલ કઈ રીતે બનાવવામાં આવે છે અને એમાં બનાવતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના રિપેરની રિક્વાયરમેન્ટ ઓછી રહે તો એવા પ્રકારની જે મેથડ છે આપણે થર્ડ પોઈન્ટની અંદર જોશું। લાસ્ટ પોઈન્ટ એટલે કે ચોથા પોઈન્ટની અંદર જોશું કે ક્રેક રિપેર મટીરિયલ્સ એટલે કે અલગ અલગ પ્રકારની મેશનરી વોલ હોય એના જે ક્રેકને રિપેર કરવા માટે કયા પ્રકારના મટીરિયલ્સ વાપરવામાં આવે છે એ આપણે ફોર્થ પોઈન્ટની અંદર જોશું, રાઈટ? ઓકે, તેમાં સૌપ્રથમ વાત કરીએ મેકિંગ થ્રુ બોન્ડ એટલે કે સ્ટોન મેશનરીની અંદર થ્રુ બોન્ડ કરીને સ્ટોન મેશનરીની મજબૂતાઈ વધારવાની જે પ્રોસેસ છે એ આ મેથડ ઇન્ડિકેટ કરે છે એટલે કે મેકિંગ થ્રુ બોન્ડની વાત કરીએ છીએ। હવે જનરલી જ્યારે સ્ટોન મેશનરી બનાવવામાં આવે એમાં પણ ખાસ કરીને તમે જે ફિગરમાં જોવો એ રીતે કે રેન્ડમ રૂબેલ મેશનરી હોય। હવે રેન્ડમ રૂબેલ મેશનરી એટલે કે એ પ્રકારની સ્ટોન મેશનરી કે જેની અંદર જે પથ્થરો છે એની સાઇઝ અને એનો શેપ છે એ સરખો હોતો નથી, ધેટ મીન્સ કે બધા પથ્થરની સાઇઝ અને શેપ છે એ ડિફરન્ટ હોઈ શકે છે। ફોર એક્ઝામ્પલ તમે આ ફિગરની અંદર જુઓ તો એક મેશનરી વોલ છે એનો ક્રોસ સેક્શનલ દેખાડેલો છે અને આ દરેક પથ્થર જો આપણે જોઈએ તો એની સાઇઝ એક સરખી નથી। સેકન્ડ થિંગ કે સાઇઝ ઉપરાંત જો એના શેપની વાત કરીએ તો બધા પથ્થરના શેપ છે અનઇવન છે, તો એવા કેસીસની અંદર જ્યારે પણ એ જે સ્ટોન મેશનરીથી બનેલી જે દિવાલ છે એને વધારાની મજબૂતાઈ આપવી હોય ત્યારે એની અંદર થ્રુ બોન્ડ મૂકવામાં આવે છે। હવે થ્રુ બોન્ડ એટલે શું? તો કે એવો પથ્થર અથવા તો આરસીસીથી બનેલું એવું એક બીમ અથવા તો એવો એક પાર્ટ કે જેની લંબાઈ અથવા તો જેની પહોળાઈની આપણે વાત કરીએ તો એની જે પહોળાઈ છે એ દિવાલની પોતાની પહોળાઈ કરતાં થોડી ઘણી વધારે હોય અને જે આખી આખી દિવાલને થ્રુ નીકળતો હોય જેને કયો બોન્ડ કહેવામાં આવે છે? થ્રુ બોન્ડ કહેવામાં આવે છે। હવે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે ફિગર નંબર એ શું ઇન્ડિકેટ કરે છે? તો કે એક્ઝિસ્ટિંગ વોલ એટલે કે શરૂઆતની જે દિવાલ છે એટલે કે સ્ટોન મેશનરીથી બનેલી શરૂઆતની દિવાલ, તો એની અંદર તમે જુઓ તો આ કેસની અંદર આપણે જોઈએ તો કે આ જે ડાબી સાઈડને આપણે જોઈએ છીએ એ બહારની બાજુ છે અને જમણી સાઈડ જોઈએ છીએ કઈ બાજુ છે? અંદરની બાજુ છે। તેન આફ્ટર આ પ્રકારની સ્ટોન મેશનરીની અંદર બધા પથ્થર અનઇવન છે અને આખે આખા સ્ટોન મેશનરીમાં ક્યાંય પણ આપણે જે થ્રુ બોન્ડ છે એ લગાડેલો નથી, તો એવા કેસીસમાં આ જે સ્ટોન મેશનરી છે એને કારણે જે દિવાલ બની હશે એ અનસ્ટેબલ હોવાની શક્યતા કેવી થઈ જાય છે? વધી જાય છે। ત્યાર પછી ફિગર નંબર બી ની અંદર વાત કરીએ તો કે આ પ્રકારની જે સ્ટોન મેશનરી છે એની આપણે જે દિવાલ છે એને મજબૂતાઈ આપવી હોય તો કે સૌથી પહેલા એની અંદર હોલ કરવામાં આવે છે। હવે હોલ કઈ રીતે કરવામાં આવે છે? તો કે જે દિવાલ છે એમાં વર્ટિકલી અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સે લગભગ 750 mm થી માંડીને 1 મીટરના અંતરે એટલે કે 750 mm થી માંડીને 1000 mm ના અંતરે બંને બાજુમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને દિશામાં હોલના લોકેશન પહેલા માર્ક કરવામાં આવે છે। ત્યાર પછી જે જગ્યાએ હોલ તમારે કરવાનો છે એ જગ્યાની આજુબાજુમાં જે ઉપરનું પ્લાસ્ટર છે એને રિમૂવ કરવામાં આવે છે, પરંતુ આ પ્લાસ્ટર એ રીતે રિમૂવ કરવામાં આવે છે કે જેને કારણે અહીંયા જે નાના નાના પથ્થર છે અથવા તો સ્ટોન મેશનરીના જે પથ્થરો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। ત્યાર પછી જે જગ્યાએ હોલ કરવાનો છે જો એ જગ્યાએ કન્ટિન્યુઅસલી પથ્થર મૂકેલા હોય અથવા તો એકથી બે જ પથ્થર મૂકેલા હોય તો એવા કેસીસમાં એ પથ્થરની આજુબાજુનું જે મોર્ટાર જોઈન્ટ્સ છે એને રિમૂવ કરીને ત્યાં આ પ્રકારના હોલ કરવામાં આવે છે। અધરવાઇઝ બીજા કેસની અંદર શું કરવામાં આવે છે? તો કે ડાયમંડ બીટથી બનેલા જે કટર્સ છે એનો ઉપયોગ કરીને અહીંયા હોલ કરવામાં આવે છે। હવે જો હોલની વાત કરીએ તો હોલની જે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો 75 mm by 75 mm નો હોલ હોય છે અને સાથે સાથે જો હોલની ઊંડાઈની વાત કરીએ તો એ હોલ છે થ્રુ હોલ હોય છે, ધેટ મીન્સ કે આખે આખી
જે સ્ટોન મેસનરી છે એની જે દિવાલ છે એમાંથી થ્રુ નીકળતા હોય છે, રાઈટ? એક વખત હોલ થઈ જાય ત્યાર પછી ફિગર નંબર સી ની અંદર જોઈએ એ રીતે, તો કે હોલ કઈ રીતે ફિલઅપ કરવામાં આવે છે, તો કે હોલને પહેલા કમ્પ્રેસ્ડ એર અથવા તો પાણીથી સાફ કરી દેવામાં આવે છે. ત્યાર પછી એની અંદર ઓછામાં ઓછું 8 mm ના ડાયામીટરના 2 થી 3 સળિયા મૂકી અને એક વધારાનું રીઇન્ફોર્સમેન્ટ આપવામાં આવે છે. હવે તમે અહીં જે ફિગરમાં જુઓ એ રીતે અહીં લખેલું છે ફિલ્ડ વિથ કોન્ક્રીટ. હવે અગેન કે અહીંયા જે સળિયા છે એને સપોર્ટ આપવા માટે જે સળિયા ક્લેમ્પ પોઝિશનના હોય છે, ધેટ મીન્સ કે જે સળિયા છે યુ શેપના હશે અને બહારની બાજુએ દિવાલ સાથે શું હશે ગમે ત્યાં અટેચ કરેલા હશે. એક વખત રીઇન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ થઈ જાય ત્યાર પછી એની આજુબાજુમાં કોન્ક્રીટ છે એને ભરી દેવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે કોન્ક્રીટ વર્ડ યુઝ કરેલો છે અથવા તો જે કોન્ક્રીટ યુઝ કરવામાં આવે છે એ નોન શ્રિંકેજ પ્રકારનો હોવો જોઈએ કે જેના કારણે કોન્ક્રીટ જામી ગયા પછી એના કદમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો ન થાય અને સાથે સાથે એ જે દિવાલ છે એને વધારાની મજબૂતાઈ આપે. અગેન જે કોન્ક્રીટની આપણે વાત કરીએ છીએ એ કોન્ક્રીટ કેવો હોવો જોઈએ કે જે કોન્ક્રીટ છે દિવાલની બંને બાજુએ, એટલે કે બહારની બાજુ હોય કે અંદરની બાજુ હોય, ત્યાંથી બંને બાજુએ ઓછામાં ઓછું 2 થી 3 સેન્ટીમીટર જેટલો બહાર નીકળવો જોઈએ. ધેટ મીન્સ કે આ જે બોન્ડ હશે અથવા તો જે આપણે હોલ કર્યો છે એને થ્રુ બોન્ડ થી ભરી દેવામાં આવશે, રાઈટ? તો આ શું થયું, આરસીસી થી બનેલા થ્રુ બોન્ડ. પરંતુ જો આની રિક્વાયરમેન્ટ ન કરવી હોય તો ઘણી વખત એવું પણ કરવામાં આવે છે કે જ્યારે સ્ટોન મેશનરી ભરવામાં આવે અથવા તો સ્ટોન મેશનરી થી જે દિવાલો બનતી હોય અને એ પણ રેન્ડમ રબેલ મેશનરી પ્રકારની હોય, તો એવા કેસીસમાં 750 mm થી માંડીને 1000 mm એટલે કે 75 સેન્ટીમીટર થી 100 સેન્ટીમીટર ના ગાળે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સમાં પથ્થરથી જ બનેલા થ્રુ બોન્ડ મૂકવામાં આવે છે. ધેટ મીન્સ કે એવા પથ્થર મૂકવામાં આવે છે કે જેની પહોળાઈ છે એ દિવાલની પહોળાઈ કરતા વધારે હોય, રાઈટ? ત્યાર પછી વાત કરીએ કનેક્શન બિટવીન સ્ટોન વોલ્સ. હવે અહીંયા જે કનેક્શનની વાત કરવામાં આવે છે કયા પ્રકારના કનેક્શનની વાત કરવામાં આવે છે, તો કે 90 ડિગ્રી, ધેટ મીન્સ કે કોર્નર પાસે જે કનેક્શન હોય એની ખાસ કરીને વાત કરવામાં આવે છે. શા માટે, કારણ કે કોર્નર પાસે કનેક્શન છે અથવા તો કોઈ પણ રૂમ હોય અથવા તો કોઈ પણ એક સ્ટ્રક્ચર હોય એનો સૌથી નબળામાં નબળો જો પોઈન્ટ હોય તો કોર્નર પાસે છે, અને ભવિષ્યમાં કોઈ પણ કારણોસર, ફોર એક્ઝામ્પલ અર્થક્વેક આવે, તો એવા કેસીસની અંદર કોર્નર પાસેથી દિવાલો સૌથી વધારે ઝડપથી નબળી પડતી હોય છે. અને એવા કેસીસમાં બંને દિવાલો, એટલે કે અહીંયા તમે જે ફિગરમાં જોવો છો એ રીતે કે ફિગર નંબર 1 અને ફિગર નંબર 2, ધેટ મીન્સ કે અહીંયા જે 1 ઇન્ડિકેટ કરે છે વોલ નંબર 1 છે અને 2 ઇન્ડિકેટ કરે છે વોલ નંબર 2 છે, અને વોલ નંબર 1 અને 2 એ બંનેને કેટલા ડિગ્રીએ છે, એકબીજાને 90 ડિગ્રીએ છે, અને અહીંયા જે ફિગર દેખાડેલી છે એ એલિવેશન વ્યૂ દેખાડેલો છે, રાઈટ? હવે જે 90 ડિગ્રીએ બંને જે વોલ છે, એટલે કે વોલ નંબર 1 ને વોલ નંબર 2, એ બંને વચ્ચેનું કનેક્શન કરવા માટે સૌપ્રથમ શું કરવામાં આવે છે કે બંને વોલમાં, એટલે કે વોલની જે બહારની સરફેસ છે ત્યાંથી ઇન્કલાઇન્ડ એંગલ ઉપર હોલ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? હોલ. હવે હોલનો ડાયામીટર કેટલો હોય છે, તો કે 20 mm જેટલો ડાયામીટર કેટલો રાખવાનો આવે છે, 20 mm જેટલો, અને સાથે સાથે જે ઇન્કલિનેશન છે, એટલે કે હોરિઝોન્ટલ સરફેસ સાથે જે હોલ કરેલા છે એનું ઇન્કલિનેશન કેટલા ડિગ્રીનો હોય છે, 45 ડિગ્રીનો હોય છે. દેન આફ્ટર, આ જો હોલની ડાયરેક્શન કહીએ આપણે, તો ડાયરેક્શન હંમેશા કઈ હોય છે, તો કે બંને હોઈ શકે, તો કે બહારની બાજુએથી અંદરની બાજુએ ઢળતો હોલ હોઈ શકે અથવા તો અંદરની બહારની બાજુએથી અંદરની બાજુએ ઉપર ચડતો હોય. ધેટ મીન્સ કે બંને ડાયરેક્શનમાં શું કરવામાં આવે છે, હોલ કરવામાં આવે છે. દેન આફ્ટર, જે હોલ છે એની અંદર 10 mm નો, કેટલા એમ એમનો, હોલનો ડાયામીટર 20 mm હતો પણ એની અંદર 10 mm ના ડાયામીટરનો સળિયો છે ઇન્સર્ટ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે જે રીઇન્ફોર્સિંગ બાર છે 20 mm ના હોલની અંદર 10 mm નો રીઇન્ફોર્સિંગ બાર લગાડવામાં આવે છે. ત્યાર પછી શું કરવામાં આવે કે જે હોલની વધારાની રીઇન્ફોર્સિંગ બાર, એટલે કે સળિયો એડ કર્યા પછી જે વધારાની જગ્યા છે એને સિમેન્ટ ગ્રાઉટથી ભરી દેવામાં આવે છે. હવે એ સિમેન્ટ ગ્રાઉટની અંદર સિમેન્ટ સેન્ડનો રીચ મોર્ટાર અથવા તો સિમેન્ટ સ્લરીનો ઉપયોગ કરવામાં આવે છે અને એને પ્રેશર ત્યાં હોલની અંદર શું કરી દેવામાં આવે છે, ભરી દેવામાં આવે છે. તે ઉપરાંત જો હોલની થિકનેસની વાત કરીએ, એટલે કે અંદરની બાજુએ હોલ કેટલો ઊંડો હોવો જોઈએ, તો જે દિવાલની જાડાઈ છે, અહીંયા વોલ નંબર 1 અને વોલ નંબર 2, એટલે કે દિવાલ 1 અને દિવાલ 2 બંનેની જાડાઈ કેટલી છે, ટી જેટલી છે, તો એ કેસીસની અંદર હોલની જે ઊંડાઈ છે એ હોરિઝોન્ટલ દિશામાં, એટલે કે જે આપણે હોલ કરેલો છે એનું હોરિઝોન્ટલ દિશામાં પ્રોજેક્શન કેટલું હોવું જોઈએ, 2t જેટલું અથવા તો 2t કરતા વધારે હોવું જોઈએ. ધેટ મીન્સ કે જે હોલની ઊંડાઈ છે એ દિવાલની થિકનેસ જેટલી, દિવાલની થિકનેસથી 2 ગણી અથવા તો એનાથી વધારે હોવી જોઈએ.
અહીંયા ખાસ ધ્યાન રાખવાનું રહે કે ક્યારે પણ હોલ છે એ હોરિઝોન્ટલ કે વર્ટિકલ કરવામાં આવતા નથી, ખાસ કરીને કઈ મેશનરીમાં, સ્ટોન મેશનરીમાં. હા, બ્રિક મેશનરીની અંદર જે વર્ટિકલ રિઇન્ફોર્સમેન્ટ આપવામાં આવે છે, પરંતુ સ્ટોન મેશનરીમાં ક્યાંય પણ વર્ટિકલ રિઇન્ફોર્સમેન્ટ આપવામાં આવતું નથી. શા માટે? કારણ કે આ હોરિઝોન્ટલ હોલ છે. જો હોરિઝોન્ટલ રિઇન્ફોર્સિંગ બાર લગાડેલા હશે તો એટલું બધું અર્થક્વેક સામે અથવા તો બીજા કોઈ પણ ફોર્સ સામે એટલું બધું પ્રોટેક્શન નહીં આપે. પરંતુ જ્યારે ઇન્કલાઇન્ડ એંગલ ઉપર હોલ કરેલા હશે ત્યારે શું થશે કે સપોઝ કે હોરિઝોન્ટલ કોઈ પણ પ્રકારનો ફોર્સ પડે તો પણ આ ઇન્કલાઇન હોલ છે અથવા તો ઇન્કલાઇન રિઇન્ફોર્સિંગ બાર છે સહન કરી લેશે, અને વર્ટિકલ પ્રકારનો કોઈ પણ ફોર્સ પડે તો પણ આ ઇન્કલાઇન રિઇન્ફોર્સિંગ બાર છે એને એબ્સોર્બ કરી લેશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ રેન્ડમ રુબેલ મેશનરી વોલ. એટલે કે રેન્ડમ રુબેલ મેશનરી વોલ તમારે તૈયાર કરવી હોય તો એના અમુક ક્રાઇટેરિયા આપેલા છે. હવે અહીંયા તમે જે વોલ જોવો છો એનો ઉપરનો ભાગ છે પ્લાન વ્યૂ દેખાડેલો છે, એન્ડ ધેન આફ્ટર આ જે છે એ એલિવેશન વ્યૂ દેખાડેલો છે. હવે પ્લાન વ્યૂની અંદર જો અમે જોતા જઈએ તો જે નંબર વન છે એ શું ઇન્ડિકેટ કરે છે, એક્ઝિસ્ટિંગ વોલ ઇન્ડિકેટ કરે છે. નંબર શું ઇન્ડિકેટ કરે છે, જ્યાં તમે જોવો છો નંબર ટુ, એ બટ્રસ અથવા તો પિલસ્ટર. બ્લસ્ટર, બટ્રસ અથવા તો પિલસ્ટર શું છે તો કે જ્યારે દિવાલ છે એની લંબાઈ બહુ વધારે હોય અને સાથે સાથે એની ઊંચાઈ બહુ વધારે હોય ત્યારે દિવાલની બહારની બાજુએ, કઈ બાજુએ, અંદરની બાજુએ નહીં પરંતુ દિવાલની બહારની બાજુએ એક બીજી નાની દિવાલ તૈયાર કરવામાં આવે છે જે સ્ટોન મેસની રીતે જ બનેલી હોય છે. પરંતુ એ દિવાલ છે એનો જે શેપ છે વેજ શેપ જેવો હોય છે. કેના જેવો હોય છે તો કે વેજ શેપ જેવો હોય છે, જેના કારણે એ દિવાલ શું કામ કરશે તો કે જે લાંબી અને ઊંચી દિવાલ છે એને થોડા થોડા અંતરે સપોર્ટ આપવાનું કામ કરશે. રાઈટ. અને આ સપોર્ટથી શું થશે કે દિવાલ લાંબા સમય સુધી ટકી રહેશે. ઘણી વખત જો વેજ સેક્શન પ્રોવાઈડ ન કરેલો હોય તો એના કેસીસમાં એક ઊભા વર્ટિકલ રિઇન્ફોર્સમેન્ટ તરીકેનો પણ સેક્શન છે, એટલે કે પિલસ્ટર્સ છે એ આપેલા હોય છે. રાઈટ. હવે જો મેથડની વાત કરીએ કે રેન્ડમ રુબેલ મેશનરીથી બનેલી જે દિવાલો છે એમાં કોઈ પણ પ્રકારના ક્રેક પડે તો એને રિપેર કઈ રીતે કરવા, તો કાંઈ ખાસ ધ્યાન રાખો કે રેન્ડમ રુબેલ મેશનરી વોલ આર મોસ્ટ વેનરેબલ ટુ ડિલિમિનેશન એન્ડ કમ્પ્લીટ કોલેપ્સ એન્ડ મસ્ટ બી સ્ટ્રેન્થન્ડ બાય ઇન્ટરનલ ઇમ્પ્રેગ્નેશન બાય ધ રીચ સિમેન્ટ ગ્રાઉટ ઇન ધ રેશિયો ઓફ 1:1 ઓર કવર્ડ વિથ અ સ્ટીલ મેશ એન્ડ મોર્ટાર. તો ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે કે જે રેન્ડમ રુબેલ મેશનરીથી જે વોલ બને છે એ સૌથી વધારે વલનરેબલ હોય છે, ધેટ મીન્સ કે એને કોલેપ્સ થવાના ચાન્સીસ, એને નુકસાન થવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. તો એવા કેસીસની અંદર નહીં માત્ર અંદરની બાજુએથી કે નહીં માત્ર બહારની બાજુએથી પરંતુ બંને બાજુએથી, એટલે કે અંદરની બાજુએથી ગ્રાઉટનો ઉપયોગ કરીને અને બહારની બાજુએથી સ્ટીલ મેશ અને મોર્ટારનો ઉપયોગ કરીને એને સ્ટ્રેન્થ આપવી જરૂરી બની જાય છે. અંદરની બાજુએ જે ગ્રાઉટ કરવામાં આવે એ કયું હોવું જોઈએ, રીચ સિમેન્ટ મોર્ટાર હોવું જોઈએ કે જેની અંદર રેશિયો છે 1:1 હોવો જોઈએ. ધેટ મીન્સ કે એક ભાગમાં રેતી અને એક ભાગમાં સેન્ડનો હોવો જોઈએ. અને બહારની બાજુએ પણ જે મોર્ટાર વાપરવામાં આવે એ પણ રીચ મોર્ટાર હોવું જોઈએ, પરંતુ બહારની સપાટી ઉપર વધારાના રિઇન્ફોર્સમેન્ટ માટે એની અંદર સ્ટીલ મેશ આપેલી હોય છે. હવે જો ગ્રાઉટની વાત કરીએ તો ગ્રાઉટની પ્રોસેસ કેવી છે તો કે ઇન ધ મેથડ ધ ગ્રાઉટિંગ ઓફ 2-4 વોલ્સ આર ડ્રિલ્ડ પર સ્ક્વેર મીટર ઓફ એરિયા. એટલે કે દિવાલની જે સરફેસ છે એના દરેક સ્ક્વેર મીટર એરિયા ઉપર 2-4 હોલ કરવામાં આવે છે. ત્યાર પછી ફર્સ્ટ ઓફ ઓલ હોલ્સ આર ક્લીન બાય વોટર ઇન્જેક્શન. એટલે કે જે હોલ કરેલા છે એની અંદર પ્રેશરથી પાણી ભરવામાં આવે છે, જેને કારણે દિવાલની અંદરની બાજુએ જે જોઈન્ટ છે એની અંદર કોઈ પણ પ્રકારનું ધૂળ હોય, કચરો હોય તો એ દૂર થઈ જાય અને સાથે સાથે અંદરની બાજુએ થોડો ઘણો ભેજ મળી જાય કે જેને કારણે જ્યારે તમે રીચ મોર્ટાર એડ કરો તો એ જે રીચ મોર્ટાર છે એની અંદરનું જે પાણી છે એ દિવાલની અંદરના અથવા તો દિવાલની અંદરની બાજુએ જે મટીરિયલ છે એબ્સોર્બ ન કરી શકે અને ક્યોરિંગ માટે પૂરતા પ્રમાણમાં પાણી અવેલેબલ થઈ જાય. ત્યાર પછી ધેન આફ્ટર સિમેન્ટ સેન્ડ ગ્રાઉટ, એટલે કે 1:1, એટલે કે એક ભાગમાં સિમેન્ટ અને બે એક ભાગમાં સેન્ડ એને ઇન્સર્ટ કરવામાં આવે છે. પરંતુ અહીં પ્રેશર કેટલું રાખવામાં આવે છે, લો પ્રેશર રાખવામાં આવે છે. તો લો પ્રેશર કેટલું હોય છે તો કે 0.1-2.5 MPa જેટલું હોય છે. અહીં ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટોન મેશનરી વોલની અંદર ક્યારે પણ ઇપોક્સી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ સિમેન્ટનો રીચ મોર્ટારનો જ ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક વસ્તુ બીજી પણ ધ્યાન રાખવાની કે ગ્રાઉટિંગ પ્રોસેસ છે એ હંમેશા બોટમથી ચાલુ કરીને અપવર્ડ ડાયરેક્શનમાં જવાનું થાય છે. ધેટ મીન્સ કે નીચેની બાજુએથી ગ્રાઉટિંગ ચાલુ કરીને ધીરે ધીરે ઉપર જવાનું છે, એનાથી રિવર્સ પ્રોસેસ કરવાની નથી. રાઈટ.
ત્યાર પછી વાત કરીએ તો કે વેન વોલ કન્ટેન મેની ક્રેક્સ એન્ડ ક્રેક્સ આર વિઝિબલ ઓન બોથ ફેસ ઓફ ધ વોલ ઇટ ઇઝ સ્ટ્રેન્થન બાય યુઝિંગ વાયર મેશ એટલે કે દિવાલની અંદર જે તિરાડું છે એની સાઈઝ બહુ મોટી હોય અને દિવાલની બંને બાજુએ દેખાતી હોય તો એવા કેસીસની અંદર એને બહારની બાજુએથી સપોર્ટ આપવા માટે વાયર મેશનો ઉપયોગ કરવામાં આવે છે આ વાયર મેશ કઈ રીતે તો કે સૌથી પહેલા બંને બાજુનું જે દિવાલ છે સ્ટોન મેસનરીથી બનેલી જે દિવાલ છે એની બંને બાજુએથી જે પ્લાસ્ટર છે એને રિમૂવ કરવામાં આવે છે ત્યાર પછી એની અંદર બંને બાજુએ 50x50 mm ના વાયર મેશ છે એને ઇન્સર્ટ કરવામાં આવે છે ધેટ મીન્સ કે દિવાલની બંને બાજુએ 50x50 mm ના વાયર મેશ જે છે એને કોઈ પણ પ્રકારના ક્લેમ્પની મદદથી શું કરી દેવામાં આવે છે કનેક્ટ કરી દેવામાં આવે છે હવે જો આ ક્લેમ્પની વાત કરીએ તો સ્ટીલના બનેલા રોડ હોય છે અને વર્ટિકલ ને હોરિઝોન્ટલ ડિસ્ટન્સમાં કેટલા એમએમ એ તો કે 300 થી 400 mm ડિસ્ટન્સે આ સ્ટીલના રોડ છે એ અટેચ કરેલા હોય છે રાઈટ અને ધેન આફ્ટર એક વખત આ જે વાયર મેશ વ્યવસ્થિત રીતે જામી જાય ધેટ મીન્સ કે અટેચ થઈ જાય દિવાલ સાથે ત્યાર પછી એની ઉપર સિમેન્ટ મોર્ટાર છે એ એપ્લાય કરી અને દિવાલને શું કરી દેવામાં આવે છે ફિનિશ કરી દેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ ક્રેક રિપેર મટીરિયલ્સ એટલે કે સ્ટોન મેશનરી અથવા તો બ્રિક મેશનરીથી બનેલી જે દિવાલો છે અથવા તો આરસીસીની અંદર કોઈ પણ પ્રકારના ક્રેક બને છે તો એની અંદર ક્રેક રિપેર કરવા માટે ક્યાં ક્યાં મટીરિયલ વાપરવામાં આવે છે એનું જો લિસ્ટ જોઈએ તો સૌથી પહેલું આવે છે એપોક્સી રેઝિન તો એપોક્સી રેઝિન છે એ જનરલી માર્કેટની અંદર પાર્ટ એ અને પાર્ટ બીના ફોર્મમાં અવેલેબલ હોય છે પાર્ટ એ છે એ રેઝિન કન્ટેન કરે છે અને પાર્ટ બી છે એ બાઇન્ડિંગ મટીરિયલ અથવા તો સોલિડિફિકેશન મટીરિયલ કન્ટેન કરે છે જ્યારે આ બંનેને મિક્સ કરવામાં આવે છે અને ગ્રાઉટની મદદથી અથવા તો ઇપોક્સી રેઝિનનો મોર્ટારનો ઉપયોગ કરીને મોર્ટારના ફોર્મમાં ઉપયોગ કરીને જ્યારે દિવાલમાં રિપેર કરવામાં આવે છે ત્યારે ઇપોક્સી રેઝિન છે સિમેન્ટ કરતાં શું થઈ જાય છે ઝડપથી જામી જાય છે અને સાથે સાથે ઇપોક્સી રેઝિન છે એનો બીજો ફાયદો એ છે કે સિમેન્ટ ના જે સ્લરી અથવા તો સિમેન્ટ મોર્ટાર છે એના કરતા એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે હોય છે અને જે ક્યોરિંગની ઝડપ છે ક્યોરિંગની જે સ્પીડ છે એ પણ વધારે હોય છે જેને કારણે એ ઇઝી પ્રોસેસ છે પરંતુ જો કોસ્ટ વાઇઝ કમ્પેર કરીએ તો સિમેન્ટ કરતા રેઝિન છે એ કોસ્ટમાં વધારે પડે છે એટલે કે જ્યારે પણ વર્ક નાનું હોય ધેટ મીન્સ કે રિપેર વર્ક નાના પ્રમાણમાં હોય અને ઝડપથી પૂરું કરવાનું હોય એવા કેસીસમાં ઇપોક્સી રેઝિન વાપરવામાં આવે છે ત્યાર પછી સિમેન્ટ સ્લરી એટલે કે સિમેન્ટ અને પાણીનું મિશ્રણ જે પેસ્ટના ફોર્મમાં હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી સિમેન્ટ મોર્ટાર જનરલી સિમેન્ટ મોર્ટાર છે રીચ ફોર્મમાં યુઝ કરવામાં આવે છે ધેટ મીન્સ કે એની અંદર રેશિયો છે 1:1 થી માંડીને 1:4ની વચ્ચેનો હોય છે અને તે ઉપરાંત ઘણી વખત પોલિમર મોડિફાઈડ સિમેન્ટિયસ પ્રોડક્ટ એટલે કે એક પ્રકારનું મોર્ટાર જ છે પરંતુ એની અંદર સિમેન્ટની જગ્યાએ કેનો ઉપયોગ કરેલો હોય છે પોલિમરનો ઉપયોગ કરેલો હોય છે તો એવા જો નામ લઈએ તો પીવીએસી એટલે કે પોલિવિનાઇલ એસિટેન હોય છે સ્ટાયરીન બ્યુટેનાઇડ રબર હોય છે પોલિવિનાઇલ ડાઇન ડિક્લોરાઇડ હોય છે અથવા તો એક્રેલિક્સ આ પ્રકારના જે મટીરિયલ છે એ કેના તરીકે ઉપયોગ થાય છે મોર્ટાર તરીકે અથવા તો પોલિમર મોર્ટાર તરીકે અથવા તો એને જનરલ ટર્મની અંદર પોલિમર મોડિફાઈડ સિમેન્ટિયસ પ્રોડક્ટ કહેવામાં આવે છે રાઈટ ત્યાર પછી વાત કરીએ કે કોઈ પણ રિક્વાયરમેન્ટ કે નહીં તો કે આઈડિયલ રિપેર મટીરિયલની રિક્વાયરમેન્ટ કઈ કઈ છે તો સૌથી પહેલી વસ્તુ કે એનું બોન્ડિંગ મટીરિયલ ધેટ મીન્સ કે સારું બોન્ડિંગ કરતો હોવો જોઈએ ત્યાર પછી વેરી ગુડ રિપેર મોર્ટાર વિચ પ્રોવાઈડ ધ એક્સિલન્ટ વોટરપ્રૂફિંગ એન્ડ રેઝિસ્ટન્સ ટુ કાર્બન ડાયોક્સાઇડ પેનેટ્રેશન અપાર્ટ ફ્રોમ હેવિંગ ધ બોન્ડિંગ પ્રોપર્ટીઝ એટલે કે જે મટીરિયલ છે એ સારામાં સારું વોટરપ્રૂફિંગ આપવું જોઈએ અને વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે જેને કારણે કોન્ક્રીટની અંદર કાર્બોનેશન થાય છે એને અટકાવવો જોઈએ અને કોન્ક્રીટની અંદરનો જે રિઇન્ફોર્સમેન્ટ છે એને નુકસાન થતું અટકાવે તેવો હોવો જોઈએ ત્યાર પછી ટેમ્પરેચરની કમ્પેક્ટેબિલિટી હોવી જોઈએ દેટ મીન્સ કે એ ઇઝીલી ટેમ્પરેચર એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન એટલે કે વધારે ગરમ અથવા તો વધારે ઠંડા ટેમ્પરેચરની અંદર પણ વ્યવસ્થિત રીતે કામ કરતો હોવો જોઈએ અને સ્ટ્રક્ચરની ઇન્ટિગ્રિટી જાળવતો હોવો જોઈએ ત્યાર પછી વેલ ગ્રેડ કોન્ક્રીટ મિક્સ એડેડ વિથ અબાઉટ 12% ઓફ ટેમ્પરસેન્ટ બાય વેટ ઓફ ધ સિમેન્ટ વિચ બીકમ અ વોટરપ્રૂફિંગ એન્ડ એક્સેલન્ટ બોન્ડ વિચ એક્ઝિસ્ટિંગ કોન્ક્રીટ એટલે કે ટેપર ક્રેટ છે એ શું છે 12% ઉમેરવાથી એક સારામાં સારું બોન્ડિંગ મટીરિયલ અને શું વોટરપ્રૂફિંગ આપે છે ત્યાર પછી વાત કરીએ ઇફ ડિસ્ટ્રેસ ઇઝ ડ્યુ ટુ ધ કોરોઝન ઓફ રિઇન્ફોર્સમેન્ટ અ પ્રોપર સરફેસ ક્લિનિંગ એન્ડ એપ્લિકેશન ઓફ સુટેબલ કોરોઝન ઇનહિબિટિંગ મટીરિયલ ઇઝ રિક્વાયર્ડ એટલે કે જ્યારે
કોન્ક્રીટની અંદર ડિસ્ટ્રેસ છે કેના કારણે થયો હોય, કોરોઝનને કારણે થયો હોય, તો એવા કેસીસની અંદર જે મટીરીયલ વાપરવામાં આવે એ કેવું હોવું જોઈએ કે જે સારામાં સારું કોરોઝન પ્રૂફ આપવું, કોરોઝન પ્રૂફિંગ આપવું જોઈએ, ધેટ મીન્સ કે કોરોઝનની સામે રેઝિસ્ટન્સ આપવું જોઈએ. અને જો માત્ર ને માત્ર વોટર પ્રૂફિંગ ટ્રીટમેન્ટ જ કરવાની હોય તો એવા કેસીસની અંદર સારામાં સારું વોટર પ્રૂફિંગ છે એ જરૂરી બની જતું હોય છે. એવા કેસીસમાં બોન્ડિંગની એટલી બધી રિક્વાયરમેન્ટ હોતી નથી, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ સ્ટોન થી બનેલી જે મેશનરી છે, એટલે કે સ્ટોન મેશનરી વર્ક છે, અથવા તો જે સ્ટોનની દિવાલો છે એને રિપેર કરવી અથવા તેની વધારાની મજબૂતાઈ આપવા માટેની અલગ અલગ ત્રણ મેથડો જોઈ. ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર જે અલગ અલગ પ્રકારની ક્રેક પડે છે, એટલે કે બ્રિક મેશનરી, સ્ટોન મેશનરી અથવા તો આરસીસીની અંદર જે ક્રેક પડે છે, એ ક્રેકને રિપેર કરવા માટે જે અલગ અલગ પ્રકારના મટીરિયલ વાપરવામાં આવે છે, એ મટીરિયલ કેવા પ્રમાણમાં હોય છે અને એની આઈડિયલ મટીરિયલ એટલે કે આઈડિયલ રિપેર મટીરિયલની રિક્વાયરમેન્ટ કઈ કઈ છે, આ બધી બાબતો ઉપર ચર્ચા કરી. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.